ફક્ત ખેતી સાથે સંકળાયેલો માણસ સવારે વાડીએ જાય, સાંજે ઘેર આવે, એવા માણસોની પણ અહીંયા ઉપસ્થિતિ છે. અને ત્યારે કહેવાનું મન થાય, થોડી વાતો કરવાનું મન થાય, થોડો વિચાર વિમર્શ કરવાનું મન થાય, થોડી ગોષ્ઠી કરવાનું મન થાય. અધિકારીઓ અહીંયા હાજર છે, એના કરતા પણ પત્રકાર મિત્રો જે આખી દુનિયાનું ધ્યાન રાખે, આખી દુનિયા ઉપર નજર રાખીને બેઠા છે, એ પણ અહીંયા હાજર છે. આજે કોઈને ઘેરે એમ કહેવા જવું પડે એમ નથી કે તમારા દીકરાને ને દીકરીને ભણાવો, કોઈને કહેવા જવું પડે એમ નથી. હર કોઈ માણસના મગજમાં એક વાત ઊભી થઈ ગઈ છે, ગમે તેમ કરીને પણ, કે મારો દીકરો ભણવો જોઈએ, મારી દીકરી ભણવી જોઈએ, ભણ્યા સિવાય ઉદ્ધાર નથી. એ વાતમાં હું સહમત છું, એ વાતમાં હું સહમત છું. એટલા પૂરતું નહીં, પણ મારો જન્મ નતો થયો, મારો જન્મ નતો થયો એ પહેલા પણ આહિર સમાજના થોડા માણસો એમ માનતા હતા કે દીકરાને ભણાવવો જોઈએ, દીકરીને ભણાવવો જોઈએ. ત્યારથી સંસ્થાઓ છે આપણી, 1956, 1954, 1952 ની અંદર આપણી સંસ્થાઓ બની છે. એક આપણો બુઝર્ગ આગેવાન, અભણ માણસ, કોઠાસૂ દ્વારા માણસને એમ ખબર હતી કે શિક્ષણ સિવાયનો કોઈ વિકલ્પ નથી. અને એટલા માટે બહુ વર્ષો પહેલાથી જામનગરમાં કે જૂનાગઢમાં ક્યાંક ને ક્યાંક આપણી સંસ્થાઓ કાર્ય કરતી થઈ છે. છેલ્લા 15 વર્ષના ઇતિહાસને તપાસી લ્યો. આજે તમારા બાળકોને અભ્યાસ કરવા જાય છે એની સંખ્યાને તપાસી લ્યો. હર કોઈ ગામમાંથી તમે વિગતો એકત્રિત કરીને તપાસજો. ખાલી ભણાવવાથી થાય એમ નથી. આપણે એમ કહીએ કે ભણી જાય એટલે થઈ જાય. મારે એક વાત પૂછવી છે તમને. આપણી માં બેન દીકરી કે કદાચ કોઈ ભાઈ પુરુષ બકાલા માર્કેટમાં સવારમાં બકાલું લેવા જાય, કોઈ રીંગણા છે કે વાલોર છે કે તુરિયા છે કે કાંઈ પણ, સાંજનો સમય હોય, કોઈ ગામને પાદર કોઈ દાંતણ વેચતું હોય ને દાંતણ લેવા જાય, અને ત્યારે દાંતણ વેચનારો માણસ એમ કે આ ઢગલો પડ્યો છે ને પાવલીના 3, આ ઢગલો છે એમાં પાવલીના 2, અને આ ઢગલો પડ્યો છે ને એમાં આઠાના 3 દાંતણો, દાંતણની વાત કરું છું, મોઢે કરવાનું બાવળનું. અને લેનાર માણસ છે એને એમ થાય કે મારી પહોંચ છે કે હું 8 આના 2 લઈને વાપરી શકું એમ છું, પણ એ ઢગલામાં દાંતણને હાથમાં લેશે, હાથમાં મરચા વીણશે આપણી માં બેન દીકરી, લેવા જશે મરચાને હાથમાં લઈને જોશે, ગોલાને હાથમાં લઈને જોશે, આ ક્યાંય સડેલું તો નથી ને, અંદર ક્યાંય ડાઘ તો નથી ને, અંદર કાળી ક્યાંય કીડી તો નથી ગળી ગઈ ને. આ શું બતાવે છે, આ વિઝન શું બતાવે છે આપણને? ભણેલો વાત કરે, અભણ માર્કેટમાં જાય, આપણી માં ભણેલા જ નથી માર્કેટમાં જઈને પણ ક્વોલિટી ગોતે છે કે મારે લેવું છે તો 8 આનાનું જ, પણ એમાં મારે ક્વોલિટી જોઈએ છે, ઉત્તમ પ્રકારનું જોઈએ છે, લીલું હોવું જોઈએ, બરડ ન હોવું જોઈએ, સડેલું ન હોવું જોઈએ, એનું ધ્યાન રાખીને લેવા જાય છે. કિંમત આની છે, 8 આના કિંમત કરી હોય 2 દાંતણને, તો કિંમત આની છે કે ક્વોલિટી, ક્વોલિટી. આવતીકાલનો જમાનો ફક્ત શિક્ષણનો નથી, દીકરાને કે દીકરીને ભણાવી દીધા હોય એને ગ્રેજ્યુએટ બનાવી દો, એને ડોક્ટર બનાવી દો, આ બધું જ કર્યા પછી પણ એનો જમાનો નથી. આવતીકાલનો જમાનો છે ને ક્વોલિટીનો છે, ક્વોન્ટિટીનો નહીં, ક્વોલિટી. એક પ્રકારની ચોક્કસ ક્વોલિટી કે જેની પાસે એક વિઝન હોય. આજે અહીંયા સમાજ એકત્રિત થયો છે, આપણું દ્રષ્ટિબિંદુ શું? 20 મહાસંમેલન થયા, 21મું થાય અને હજી 51 સુધી ભલે વયા જઈએ, પણ વિઝન શું આપણું? વિઝન, અમે હમણાં તળાજા બેસીને વાત કરતા હતા 5-15 ભાઈઓ, જેમ એક ધર્મની ગાદી ઉપર બેઠેલી એક સંત ટાઈપની વ્યક્તિ, એક સંત, એક ગાદી છે ને એનું વિઝન છે, ધર્મનું એક વિઝન છે.
એમ સમાજને જયારે એકત્રિત કરીએ તો સમાજનું વિઝન ક્યાં જાય છે, આપણું દ્રષ્ટિબિંદુ ક્યાં જાય છે, આપણને શું દેખાય છે, ઝાડ દેખાય છે, પંખી દેખાય છે કે એની આંખ દેખાય છે, એ વાતને સમજવી બહુ મહત્વની બની જાય છે. સમાજ પાસે અપેક્ષા આ રાખીએ છીએ કે ક્વોલિટી ગોતો ક્વોલિટી, વાત રહી પાર્ટી કે રાજનીતિની કે ભાજપની કે કોંગ્રેસની, એ તો જયા જેને ઠીક લાગશે એમ એકબીજાને કઠે સડાવશે. ચાલે, બધું થવાનું છે, ચાલશે. એક સભ્ય હતો, બે થયા, એક પ્રમુખ હતો, ત્રણ થયા, એક ધારાસભ્ય હતો, ચાર થયા, કાલે કદાચ વધારે પણ થાય, પણ એકલી વાતથી કોઈ વસ્તુને મળતી નથી. અમને લોકોને તો બધા, મને તો બહુ ખીજાડ માણસ માને છે, કડવો ઝેર. હામે આવીને વાત કરી નથી, સાંભળી નથી, સમજો નથી કે મોઢે કીધું નથી. પછી સમાજની વ્યક્તિ હોય તો મોઢે કેવા ટેવાયેલો છું, અને સરકારી અધિકારી હોય તોય મોઢે કેવા ટેવાયેલો છું, અને કદાચ ગુજરાતનો હોમ મિનિસ્ટર હોય તોય મોઢે કેવા માટે ટેવાયેલો છું કે જા તારાથી થાય, કર લેજે, કઈ ચિંતા કરતો નહીં. આ રીતે આપણે ચાલીએ છીએ. મોઢે કેવું પણ ખોટું નથી કેવું. મારા મોબાઈલમાં એક મેસેજ છે, મારા મોબાઈલમાં બહુ એક સારી વ્યક્તિએ મેસેજ આપ્યો છે. હું નટુભાઈને ગાડીમાં આવતા હતા ત્યારે કહેતો હતો કે આપણે જે વસ્તુને પકડીએ છીએ, આપણે કોઈ જે પણ વસ્તુને પકડીએ છીએ, અને એમાં આજની તારીખે જે જોવા મળે છે બધામાં કે સત્ય સાચી વાતને પકડવાને બદલે ખોટી વાતોને બહુ પકડીએ છીએ, સાચી વાતને પકડવાને બદલે ખોટી વાતને પકડીએ છીએ. એ એટલા માટે થાય છે કે જ્યારે એને પૂછીએ કે ભાઈ તું આવું શું કામ કરે છે, તો કે ઓલું હાલે છે, આ હાલતું નથી, સત્ય ચાલતું નથી, અસત્ય ચાલે છે, અને સત્યને જો હું પકડું તો મને પરેશાની થાય છે, સત્યને પકડું તો મને પરેશાની થાય છે, મારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, મને ક્યારેક તો મારી હાલત એવી થઈ જાય કે મારે ઘરની બહાર નીકળવું કે કેમ, એટલા માટે હું સત્યને પકડતો નથી. સત્યમાં એક તાકાત છે, મેં કીધું ને ટુભાઈને કે સત્ય તમને પરેશાન કરે છે હંમેશ માટે. સત્યને કોઈ માણસ વળગે, સત્યને કોઈ પકડે, અરે કૃષ્ણને પણ જયારે એક સત્યને પકડીને ચાલ્યો છે ને ત્યારે પણ એની જિંદગીમાં પરેશાન થયો છે, પરેશાન. શા માટે એને પૂર્ણ પુરુષોત્તમ તરીકે આપણે માનીએ છીએ, શા માટે એને ત્યાંથી છોડી છોડીને અહીંયા છેક દેહોત્સર્ગ સુધી આવવું પડ્યું. તપાસો એ વાતને, અને આજની વાતને એની સાથે મૂલ્યાંકનમાં લઈ જાઓ કે એને આપણને શું કીધું છે, એના જીવનની કરુણતાઓ કઈ છે. તો કે સમાજ ઉપયોગી કાર્ય કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે, સત્યનો વિજય કરવા માટે થઈને એણે એના મા બાપને છોડ્યા, એની પાલક માતાને પણ છોડી, એ ધરતીને પણ છોડી દીધી. કરુણતા એના જીવનની છે, કરુણતા. કૃષ્ણને આપણે કનૈયો કહીએ, કૃષ્ણને આપણે ગુણગાન ગાઈએ, કૃષ્ણને આપણે નટખટ કહીએ, અને એ તો બહુ રાસલીલામાં પડ્યો રહેતો એવી વાત કરીએ, પણ એના જીવનની કરુણતાઓ પણ આ પ્રકારની હોય છે. આપણે આપણી કરુણતામાં સહન કરવા માંગીએ છીએ, સત્ય છે એના માટે થઈને લડાઈ કરવા માંગીએ છીએ, આપણો હક, આપણો અધિકાર, આપણી જેની પાસે હોય એની પાસેથી મેળવવો છે, અને જો એ કરવું હોય તો સત્યના રસ્તે ચાલવું પડે, સત્યને પકડવું પડે. સત્ય હંમેશ માટે પરેશાન કરે છે, પણ પરાજિત ક્યારેય કરતો નથી. સત્ય તમને પરાજિત ન થવા દે, સત્ય તમને પરેશાની આપે પણ પરાજિત ન થવા દે, અને એટલા માટે ક્વોલિટીની વાત કરું છું. આજે મુદ્દો છે આપણી પાસે, જૂનાગઢ જિલ્લાની વાત કરીએ કે જામનગરની વાત કરીએ કે ભાવનગરની વાત કરીએ કે કચ્છની વાત કરીએ, સમસ્યા ક્યાં છે આપણી પાસે? આટલા બધા પાયલોટે મળે, આટલા બધા ડોક્ટરે મળે, આટલા બધા એન્જિનિયરે મળે, આટલા બધા સુપર સ્પેશિયાલિસ્ટ માણસો મળે, આટલા બધા માસ્ટર મળે, આટલા બધા પીએસઆઈ મળે, ડીવાયએસપી મળે, તો સમસ્યા ક્યાં છે? સમસ્યા છે, આપણે કહેવત છે આપણામાં કે લાખો મરજો લાખોનો તારણહાર ન મરતા, લાખો
મરજો પણ લાખો નો તારણહાર ન મરવો જોઈએ. આપણી પાસે એક એક લાખ માણસને મદદ કરી શકે એવા માણસો ખરા, એક એક લાખ માણસને જ્યાં જરૂર પડે ત્યાં. લોકશાહી પ્રક્રિયાની અંદર એક વાત સમજી લેજો તમે, કે એક વખત એવો હતો ભૂતકાળની અંદર કે રાજાની પતરાણી ગાંડી હોય, બોલી હોય, બોબડી હોય, પાગલ હોય, પણ એની કુખેથી જે બાળક પેદા થાય ને દીકરો, એ રાજા બનતો. અને આજે મધપેટીમાંથી રાજા નીકળે છે, મધપેટીમાંથી. હવે કુખેથી જન્મ નથી લેતા, મધપેટીમાંથી રાજા નીકળે છે. અને રાજા કેવો હોય એના માટે પણ વિચાર કરવો પડતો હોય છે, મંથન કરવું પડતું હોય છે. અને જ્યારે ખોટો નિર્ણય લેવાય ત્યારે પરેશાનીનો સામનો ઉભો થાય છે તમારા માટે. આજે આપણી પાસે એવો વ્યક્તિ નથી. આપણી પાસે કેટલા બધા શિક્ષકો છે, કેટલા બધા પ્રોફેસર છે, કેટલા બધા ડોક્ટર છે, પણ એક સાથે કોઈ આઈપીએસ આપણી પાસે નથી, ના તો આઈએએસ અધિકારી આપણી પાસે નથી, કે જીપીએસસી પાસ કરીને નીકળનારા માણસો સક્ષ ઓછા છે, ઓછા. પાંચ કોન્સ્ટેબલ બની જાય અને એક જિલ્લાનો એસપી બને, કેટલો ફેર પડે? આપણે પેદા જ નથી થવા દીધો ને ક્યારે, કોઈ ક્ષેત્રમાં નહીં, રાજનીતિમાં પણ નહીં. રાજનીતિમાં આપણે કોઈ એસપી પેદા નથી કરી શક્યા, બહુ થાય તો પીઆઈ, પીઆઈ સુધી, પોલીસ ઇન્સ્પેક્ટર હોદ્દા સુધી પહોંચ્યા. જિલ્લા કક્ષામાં ક્યાંક ગયા, પાર્ટીના હોદ્દેદારોમાં ક્યાંક ગયા, પણ ગુજરાતનો મુખ્યમંત્રી કોણ બને કે ગુજરાતની અંદર મિનિસ્ટર કોણ બને એ નિર્ણય કરવામાં આયરનો દીકરો બેઠો હોય એવો ક્યાંય નથી. એક ઠેકાણે ન મળે, એક ઠેકાણે નહીં. આપણે એની દયા ઉપર જીવવાનું, આપણે એની આજીજી ઉપર જીવવાનું, આપણે એની ખુશામત ઉપર જીવવાનું, આપણે એને સલામ મારીને જીવવાનું. અને ટિકિટ માટે થઈને પણ કેટલા બધા હાથે પગે લાગવાના. અરે તાકાત એવી પેદા કરો ને કે ગધનો ટિકિટ દેવા અહીં આવે તમારે ઘેરે, કેમ નો થાય? મેં હમણાં કીધું, મારા બાપુજી જેથી ગુજરી ગયા 1982 માં, ઘરમાંથી તન તન લાશો પડી. અમને એમ લાગ્યું કે રાજનીતિ કરાય નહીં, આખું કુટુંબને બરબાદ થઈ જાય, સમાજ બરબાદ થઈ જાય. તણક મહિના સુધી મંથન કર્યા પછી એક વસ્તુ ઉભી થઈ કે ખરેખર છોડી દેવું, હટી જવું, નરી વાસ્તવિકતાને પકડવી છે કે મૂકી દેવી છે. અને ત્યારે એક વાત ઉપર આવી કે ના, રાજનીતિ કરવા જવું છે. તો બિંદુ શું, શા માટે રાજનીતિમાં જવું છે? મોટું થવા માટે, હોદ્દો મેળવવા માટે, મિનિસ્ટર થવા માટે, લોકસભાનો સભ્ય બનવા માટે, સેના માટે થઈને? પણ એ વખતનો એક માહોલ એવો હતો કે પહેલી વાત તો એ નક્કી કરવી છે કે જૂનાગઢ જિલ્લાની અંદર રાજકીય પરિસ્થિતિમાં આહિર સમાજ નામે આહિર સમાજનો કોઈ પણ માણસ હોય તો એને પાડી દો, એટલે સમાજ વિરોધી વ્યક્તિ કેટલીને ગોતો. આહિર સમાજની વિરોધી વ્યક્તિ કોણ? મને અહીંયા બોલવામાં વાંધો નથી. મેં તે દિવસે 8 નામ નક્કી કર્યા. મંત વિજયદાસજી, કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ, એનું નામ અમે લિસ્ટમાં લખ્યું. ઉકાભાઈ ઝાલાનું લખ્યું, કાળાભાઈ ઝાલાનું લખ્યું, દેવજીભાઈ વાણવીનું લખ્યું, હમીરજી રાયદાદાનું લખ્યું. 8 નામ નક્કી કરીને નીકળ્યા કે જો તમારે ખરેખર સત્યનો રસ્તો ઉભો કરવો હોય અને સાચી તાકાત ઉભી કરવી હોય તો પેલા સમાજ વિરોધી જે રાજનીતિના મુખ્ય માણસો છે ને એની રાજનીતિ ખતમ કરો. મારે તમને શિખામણ આપવી હોય તો આ આપવી છે કે તમારું જે પ્રભુત્વ છે, કે તમારી વ્યક્તિગત બાબતો છે, કે તમારો હક, કે તમારો અધિકાર ઉભો કરવો હોય તો એની અંદર અડચણરૂપ અન્ય સમાજની જે કોઈ વ્યક્તિ આવતી હોય અને આહિર સમાજને નામે જે વિરોધ કરતી હોય, આહિર હોય એટલે નહીં, આહિર હોય એટલે નહીં, એની રાજનીતિને પેલા ખતમ કરો તમે. કારણ કે લોકશાહીમાં આ એક જ શસ્ત્ર છે, કામયાબ શસ્ત્ર છે. કોઈનું ખૂન કરી નાખવાથી ખતમ નથી થતું. દાવા સાથે કહું કે 1990 7 વર્ષની અંદર અમે આ લોકોની રાજનીતિ જૂનાગઢ જિલ્લામાંથી ખતમ કરી. અને એ કરો તો એક નવી વસ્તુ ઊભી થાય, નવી વાત મળે. 4 હોદ્દા લઈ લેવાથી કાંઈ થતું નથી.
ચાર ધારાસભ્ય મેળવી લેવાથી કઈ વર્તુ નથી. અને જો જણનારીમાં જોર ના હોય તો મિનિસ્ટર બનાવી દો તો પણ કઈ ભાગ ભરતો નથી. ત્યારે મળે છે કે તમારામાં તમારાપણું હોય. એક ભરવાડ નો દીકરો, એક રબારી નો દીકરો, એક ખેડૂત નો દીકરો, એક ઘેટા ચારતો માણસ નો એક દાખલો આપવો છે મારે તમને. અમે ક્યારે કોકને ચાબુક મારીએ, અમે કોકને ખીજાઈએ, અમે કોકને ઠપકો આપીએ, પછી ભણેલો હોય તો ઠપકો આપીએ, એટલે અમારી બદનામી ઉભી થતી હોય છે કે એને તો આમ કીધું, એ ખીજાઈ ગયા, એને કાઢી મૂકો, એનું આમ કર્યું. બદનામી મળતી હોય છે. બદનામી થી અમે ભાગતા નથી. કેમ? એટલા માટે એક દાખલો આપવો છે. અત્યારે તો રોડ બહુ પોડા થઈ ગયા, પણ આ ગામે આવવાનો રોડ છે ને, સાંકડો હતો, સાંકડો, એમાં એ રોડ ઉપર એક લાંબો પુલ, લાંબો સાંકડો પુલ, એક ખટારો માંડ નીકળી ગયા ને બાજુમાં થોડીક જ જગ્યા રહી એવડો પુલ. અને એક ઘેટા બકરા લઈને એક માણસ નીકળ્યો, બરાબર પુલ ઉપર ઘેટા પહોંચી ગયા પુલ ઉપર. માલિકને એમ થયો કે સામેથી ખટારો આવે છે ધસમસતો, ખટારા વાળો રાડું નાખે છે કે બ્રેક ફેલ થઈ ગઈ, બ્રેક ફેલ થઈ ગઈ, તારા ઘેટા બકરાને હટાવી લે. માલિકને એમ થયું કે લાકડી લઈને જાઉં તો પણ અહીંયા પહોંચી નહીં શકું, મારા ઘેટા મરી જશે, મારી આજીવિકા મરી જશે. એટલે આમ કરીને જે લાકડી હતી અહીં એ ઉપાડી નાખી, ફેરવીને ઘેટામાંથે મારી. ઘેટાને લાગી લાકડી, ઘેટા એક બાજુ થઈ ગયા, ખટારો વહી ગયો કે ઘેટું મેર્યું નહીં પણ લાગ્યું ખરું. સમજાણું? અમે જયારે લાકડી કાકડીને મારીએ છીએ ને, એ તમને બચાવવા માટે થઈને મારીએ છીએ, નહીં કે તમને મારી નાખવા માટે થઈને. હું મારા વિદ્યાર્થીને, હું મારી સંસ્થાના સંચાલકને, હું સમાજની સંસ્થાના શિક્ષકને કે પ્રોફેસરને કે ક્યારેક કોઈક સાધુ સંત સાથે પણ વિવાદ કરું છું, એની પાછળ છે સમાજને એક દોરવણી આપવાનું, એક સમજણ આપવાનું કામ. મારે પૂછવું છે તમને કે તમારી પાસે 10 ગાડી બની જાય, 10 બંગલા બની જાય, 10 સંસ્થા બની જાય, 1000 વિદ્યાર્થી બની જાય, અને બધા ભણીને ડોક્ટર બની જાય, એન્જિનિયર બની જાય, પણ એનામાં સમજણ ન હોય તો શું થાય? શું થાય મને કેજો. બહુ સાસુ છે એ ગોતે દીકરાની વહુ, બહુ સારી ગોતવા માટે રખડે ફરે આમ કરે અને ગોતી આવે, પણ એનામાં સમજણ ન હોય તો શું થાય? ઘરમાં મારી વાત સમજાય કે ઉપરથી જાય? બધું હોય અને સમજણ ન હોય તો પણ નકામું છે. આ મેળાવડો શેના માટે? આ કાર્યક્રમ શા માટે? ત્રિવેણી કાર્યક્રમ, આટલો મોટો જમણવાર, આટલો મોટો ખર્ચો, આટલું બધું કામ ધંધો મૂકીને આપણે બધા ભેગા થયા, સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ અહીંયા હાજર થયા, પણ આ બધું કર્યા પછી જો એક સમજણ ઊભી ન કરી શકીએ તો કાર્યક્રમ નિષ્ફળ છે. કાર્યક્રમની કોઈ સફળતા હોતી નથી. અને એ સમજણ ઊભી કરવી એ બહુ મહત્વનો ભાગ છે. આજે આ સમાજમાંથી, આ ગામના કાર્યક્રમમાંથી, આ ગામનું નામ છે ઘાણા, એટલે પહેલી માંગણી મારે એ કરવી છે તળાજા તાલુકાના સમાજ પાસેથી કે તમારી ગામનું નામ છે ઘાણા, એ ઘાણીમાં એવા માણસોને પીસી નાખો કે જે તમારા સમાજને નડતા હોય, પીસીને નાખી દો એક વાર, અને પછી જયારે મંથન કરવા બેસો ને તો અમૃત નીકળશે ક્યાંક. આજે ઘટ છે આપણે પાસે. પૂછો અહીંયા સમાજની જે સંસ્થાના સંચાલકશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે, પછી એ જામનગરની હોય, એ કચ્છની હોય કે ભાવનગરની હોય, સમાજની સંસ્થાઓના જે નિર્માણ કર્યા છે દીકરા માટે કે દીકરી માટે, બાપુએ બહુ એક સાચી વાત અહીંયા રજૂ કરી છે કે આ સમાજની અંદર પણ આજની તારીખે આર્થિક રીતે એક પૈસો ન ખર્ચી શકે એવા ઘર પણ છે, એનું ધ્યાન પણ કોકે રાખવું પડે. એવા ઘર કે જેની હોશ બહુ છે, જેની તમન્ના બહુ છે, પણ એની પાસે આર્થિક ક્ષમતા નથી. ત્યારે એક વાત ઘણા એમ થાય કે મારે શું, મારે શું છે, એ તો કરશે માયાભાઈ. માયાભાઈ ને એમ થાય કે મારે શું, એ તો કરશે હર્ષુભાઈ. હર્ષુભાઈ ને એમ થાય કે મારે શું, એ તો ઝીણા બાપુ કરશે. આપણે આમ કરતા જઈએ અને ત્યારે માતાઓને બહેનોને બધી બહુ ખબર પડે
એક ભાઈ હોય ને પાંચ એક દીકરા હોય ને પાંચ દીકરાની વહુ એક ન આવી હોય ને તો માને કઈ હક ન વખાય, મારે વહુ લઈ આવી, હું એકલી છું, મારે વહુ લઈ આવીશ. એક દીકરાની વહુ આવી જાય, હરખ માય નહીં હોય ક્યાંય, ફરિયામાં કોઈને હાલવા દે નહીં, એટલો હરખ નો માય. અને પાંચેય ની આવી જાય ને પછી ફરિયા વેરાવી ના પડ્યા રે, દી ઉગીને માથે સડે. હા હું એમ કે ઉઠ હવે દી માથે ચડ્યો, પણ છાણ નો પોદરો ઉપાડવાનો જાય. આ પરિસ્થિતિ આજે સમાજની છે. આ સમાજની અંદર સાસુ પણ છે, સસરો પણ છે, બાપો પણ છે, વહુ પણ છે, એક કરતા વધારે છે, ની અનેક છે, પણ બધા ઢાંકી ઢાંકી નામ જોઈ કે ઓલી જાય તો હું જાઉં, ઓલી જાય તો હું જાઉં. અને એમ ન કરે ને એટલે ઘરનું પતન થાય. પણ એને ને એને નોખા કરી દો, ભાઈ ઉપાડે તારું હવાર માંથી, તું બપોર સુધી હૂતી રહેતી હોય ને પાંચ વાગ્યામાં ઉઠીને સાડા છ વાગે તો પાણીને સાણવાહી ને બધા પૂરા કરી નાખ્યા હોય, કારણ કે સોંપી દીધું કોકને, સોંપ્યું તમે એને, સોંપી દીધું કે તારે જ કરવાનું છે. અને ઝપટ બોલે, હું તમને પણ વિનંતી કરવા માંગુ છું સમાજને કે સોંપો કામ. અરે તમને યોગ્ય લાગે એવા માણસને કામ સોંપો, તમને એમ લાગે કે કામ નથી થઈ શકતું, વાતમાં માલ નથી, એક વખત સોંપીને જુઓ. કામ તો થાય છે, કરે છે, પણ ક્યાંક આવું થતું આવે છે. સમાજના સંચાલકોને પૂછીએ તો ખબર પડે, સમાજના સંસ્થાઓમાં બોર્ડિંગોની અંદર જ્યારે જ્યારે સમાજના એક સંચાલક તરીકે માણસની જરૂર પડે, આપણી પાસે નથી. બોર્ડિંગ છે, વિદ્યાર્થી છે, પ્રમુખ છે, ટ્રસ્ટી છે, પણ રોજીના સંચાલનમાં આપણી પાસે માણસ નથી. ઘટે છે, સંસ્થાઓ તો હજી પણ ઘટે છે, તળાજામાં કરવા જેવી છે. લ્યો એટલા બધા ગામ છે અહીંયા, અહીંયા પણ સંસ્થા કરવા જેવી છે, પણ સંસ્થાઓ કરી દેવાથી એક વાત કઈ ઊભી થઈ જાય એવું માનવાને કારણ નથી, પણ જો ક્વોલિટી વાત ઊભી કરીને આપીએ. બોલો તો બાપો ઉપડે, જસુભાઈ છોકરાને 12મા ધોરણમાં પરીક્ષા આવી, આમ તો કઈ વાંધો નથી, પણ જરા, એટલે આમ તો કઈ વાંધો નથી એટલે જરા એટલે હું, એટલે કઈક ન સમજાય તો ચોરી કરાવી દેજો ને. હવે જો પાયામાંથી ચોર પેદા કરવા હોય તો આ સંસ્થા ઉભી કરવાનું કારણ શું છે? પાયામાંથી જો ચોર પેદા કરીએ, પાયામાંથી ચોરી કરાવીએ, અને પછી એમ કહે કે ક્વોલિટી અમને જોઈએ, એમાંથી ક્વોલિટી ન મળે, એના માટે તો એની ચોટી બાંધી અને વાંચવા બેહાડવો પડે. ચોટી બાંધીને વાંચવા બેહાડવો પડે, મા બાપે થોડુંક જતન કરવું પડે, ધ્યાન રાખવું પડે, અને એને ટપાયા કરો, ટોક્યા કરો, તો એક વસ્તુ મળતી હોય છે. હર કોઈ ક્ષેત્રની અંદર મારે બહુ શિક્ષણ જગતના માણસોને વિનંતી કરવી છે, મારે શિક્ષણ જગતની અંદર અભ્યાસ કરતા બાળકોના મા બાપને વિનંતી કરવી છે કે એક જીવતો જાગતો દાખલો હમણાં તમને 3 મહિના પહેલાનો આપું, કે આપણે બાળકને શા માટે ભણાવીએ છીએ? તો કે કાંઈ એન્જિનિયર થાય, સારી નોકરી મળે, ડોક્ટર થાય, સારું કમાતો થાય, એટલે કે નોકરી કરવા માટે થઈને. હમણાં 3 મહિના પહેલા ગુજરાતમાં પરીક્ષા લેવાની, આચાર્ય માટેની, શાળાના આચાર્ય માટેની પરીક્ષા લેવાની. કેટલા બધા માણસોએ પરીક્ષા આપી, ભણેલા માણસો, નોકરી કરતા માણસો, શિક્ષક તરીકે કામ કરતા માણસોએ પરીક્ષા આપી, અને આશ્ચર્ય થશે તમને, ફક્ત ગુજરાતનું રિઝલ્ટ 17% આવ્યું, 17%. જુનાગઢ જિલ્લામાં રિઝલ્ટ 12% આવ્યું, 12, ફક્ત 12%. અને જ્યારે જોવા બેઠા ને ત્યારે ખબર પડી કે 90% માર્ક 12મા ધોરણમાં જેને હતા એ નપાસ થયો હતો અને 62% વાળો પાસ થયો હતો. કેમ? તો કે 62% એની મહેનત ના હતા અને 90% એ પૂરેપૂરા ચોરી ના હતા, પાસી ન થયો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર જો બાળકને ખરેખર મોકલવો હોય, કારણ કે એમાં સ્પર્ધા રહેવાની છે, શિક્ષણ મેળવ્યા પછી, શિક્ષણ ભણ્યા પછી એમાં સ્પર્ધામાં તમારે જવાનું જ છે, અને સ્પર્ધામાં જવાનું હોય ત્યારે તમારો બાળક સ્પર્ધામાં મૂંઝાઈ જાય, તમારી દીકરી સ્પર્ધામાં મૂંઝાઈ જાય,
અને હેઠું માથું કરીને બેસવું પડે એવી સ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં ન થાય એટલા માટે વિનંતી કરું છું કે અત્યારે મા બાપને કહેવાની જરૂર નથી કે ભણાવો, દીકરાને ભણાવો કે દીકરીને. આજે વિચાર કરવાની એ જરૂર છે કે ભણાવવું તો ક્યાં ભણાવવું અને કેવું ભણાવવું, આ મુદ્દો છે આપણી પાસે. ક્યાં ભણાવવું અને કેવું ભણાવવું અને કઈ રીતે એની ક્વોલિટી ઊભી થાય. જો એ વાતમાંથી બહાર નીકળી જશો તો ભણ્યા પછી પણ કઈ નથી. કદાચ વિકાસ, જેને માણસો પૈસા કમાઈ લઈને વિકાસ માનતા હોય એવા લોકોની વાત કરું છું કે પૈસા કમાવા કમાઈ ગયા પછી પણ કઈ નથી, કઈ નથી. કારણ કે એમાંથી સમજણ ઊભી ન થાય સમાજને, તો ત્યારે જ એક વાત ઊભી થાય કે સમાજ જ્યારે કોઈ માણસને સમજણ પૂર્વક ઊભો કરે એ સમાજને કંઈક આપે અને સમાજ ભેગો થઈને એને ગળગત્યું કરાવતો 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 આગળ લઈ જાય, એનો વિચાર કરવાની જરૂર છે. આજે અહીં આટલા બધા મોટી સંખ્યામાં મળીએ, સમગ્ર ગુજરાતમાંથી આહિર અગ્રણીઓ આવે, ક્લાસ વન અધિકારીઓની ઉપસ્થિતિ હોય, વાલીઓ મા બાપ માતાઓ વડીલોની પણ ઉપસ્થિતિ હોય, તો થોડો વિચાર થાય તો સારી વાત છે, થોડો વિચાર વિમર્શ થાય તો સારી વાત છે. નહીતર તો બધું હોય આગળ ખાવાનું મંડપ હોય એમ, ભેગા થયા હતા તો કે હા, પ્રસાદ લીધો તો કે હા, હવે તો કે ઘેર હવારી ઈના ઈ, એમાંથી બહાર નીકળવું પડે. હું વંદન કરીશ આ બહેનોને પણ. અહીંયા આપણા સમાજમાં બહેનો મોટે ભાગે કાર્યક્રમમાં આવતી નથી, પણ મેં આજ બીજી વખત આ એરિયામાં જોઈ છે માતાઓને અને બહેનોને. 50% સુધીની વાત આપણે કરીએ છીએ, એક વાત નહીં ભૂલતા ક્યારેય કે આ દેશની અંદર લોકશાહી પ્રક્રિયાથી જ બધું મળવાનું છે, બાકી નહીં. લોકશાહી પ્રક્રિયા રાજાશાહી નથી રહી, અને એટલા માટેથી ને આ વસ્તુઓની બહુ જરૂરી બને છે. અમે ક્યાંક નીકળીએ, અમારે અહીંયા છોકરા છે, ક્યાંક નીકળતા હોઈએ, ધ્યાન શું રાખવાનું. હું આજે એક મારી જૂની સંસ્થામાં ગયો હતો જ્યાં મેં ભણ્યો, સોનગઢમાં, અહીંયા સિહોરની બાજુમાં સોનગઢ ગુરુકુલની અંદર હું અભ્યાસ કરતો હતો 3 વર્ષ માટે. આજે હું સંસ્થાની મુલાકાતે મને બહુ દુઃખ થયો કે એ દુઃખ કેટલા માટે કે કોઈ ઠેકાણું ન મળે, કોઈ વ્યવસ્થા ન મળે. મેં જાણ્યું તો 350 બાળકો હતા, રૂમમાં ગયો તો રૂમમાં કઈ ઠેકાણું ન મળે, બારીનું કે દરવાજાનું ઠેકાણું ન મળે, ગંદકી તો કે અમાપ, જાણા તો કે અમાપ, અને એમાં છોકરા સૂતા હતા. બહુ દુઃખ થયો, ગુસ્સો પણ બહુ આવ્યો. આજનો સંચાલકને મેં ગોતવાની કોશિશ કરી, મને મળ્યો નહીં, કારણ કે મને નામ મળ્યું કે આ ફલાણા ભાઈ કરે છે, જે હું ભણતો ત્યારે પટાવાળા તરીકે હતા. બહુ ગુસ્સો આવ્યો, છોકરાને હું નિશાળે મૂક્યા હોય એટલું જ. છોકરાને ખાવાનું મળે છે કે નથી મળતું, કેમ મળે છે કે નથી મળતું, સારું મળે છે કે નથી મળતું, એને રહેવાનું બરાબર છે કે નહીં, ચોખ્ખાઈ છે કે નહીં, એને એના ભણતર સિવાયનું શું શીખે છે, ખાવું કેમ એ શીખે છે કે નહીં, હાથ કેમ ધોવા, બ્રશ કેમ કરવું, પથારી કેમ સાચવવી, બૂટ ક્યાં મૂકવા, ગંદકી ન થાય એના માટે શું ધ્યાન રાખવું, અને જેમાં પછી કે જમતા જમતા હેઠું પડી જાય એનું શું કરવું. આ વાતને પણ જોઈ છે આપણે નહીં, કારણ કે આપણે અત્યારે છે ને ઓલા બુફેમાં ચડી ગયા, બુફેમાં ચડી ગયા છે એટલે કઈ જોતું નથી. ભાઈ હું એકાદું ભાગ નાખ્યું, આપણે પોતે જ નાખી દઈએ છીએ ત્યારે છોકરા એ કરે છે કે કેમ. આ જીવનના પાસા છે બધાય, ભણેલો હોય તો દાતણ કરવું છે, અને હાવ અભણ હોય એને દાતણ કરવું પડે. ભણેલો ગમે એવા હોય એને કપડાં પહેરવા પડે, અને હાવ અભણ હોય એને કપડાં તો પહેરવા જ પડે. ગમે એવો ભણેલો હોય એને દીકરાના કે દીકરીના વ્યવસાર કરવા પડે છે, હાવ અભણ હોય તો એને કરવા તો પડે. ભણેલા ઘરની અંદર અને વિકાસ પામેલા ઘરમાં 32 વાત કે કદાચ ભોજન થતા હોય અને રાંધવું તો ન્યાય પડે, અને જેના ઘરમાં કંઈક માંડ થોડીક જુવાર હોય એને રાંધવું તો એને પડે છે. ઘણી બધી બાબતો એવી છે, થોડીક વાતને બાદ કરતા કે બધી જ માનવ સમુદાયને બધાને કરવું જ ઘટે, અને એના માટે આપણે શું કરીએ છીએ, એના માટે આપણે કેટલા જાગૃત બન્યા છે.
સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના અગ્રણીઓ, સમાજની અંદર લોકશાહી પ્રક્રિયાના પદ ધરાવનાર વ્યક્તિઓ અથવા કોઈ ન હોય તો એક મા બાપ તરીકે આપણે શું કરીએ છીએ? ત્યારે મંથન કરવું પડતું હોય છે. તમને એમ લાગે છે કે આ પાણી એમને નીકળે છે કે મને કોઈ દારૂ પીવાની ટેવ છે એટલા માટે નીકળે છે? અમે ક્યારેય કોઈ વ્યસન નથી, આ પાણી નીકળે છે ને મગજને કસી.